મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ગીરગઢડા ગીર જંગલ વિસ્તારમાં આવેલું કોડાવડી ગામ આજે પણ 19મી સદીમાં જીવી રહ્યું છે જસાદાર રેન્જમાં આવેલ કોડાવડી ગામ સરકારી સેવાઓથી વંચિત છે જંગલ ખાતાના કાયદા હેઠળ જીવતા લોકો આજે પણ 19મી સદીમાં જીવી રહ્યા છે જંગલ ખાતાના કાયદા એવા છે કે એકને ગોળ અને એકને ખોળ આ તે કેવા કાયદા જંગલ ખાતાના અધિકારીઓ માટે બંગલા બનાવવાની છૂટ કોડાવડી ગામના અંદાજિત 500 થી 700ની વસ્તી ધરાવતા ગામના લોકો અવાજ ઉઠાવે તો તેની સાથે અંગ્રેજો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે આ તે કેવો ન્યાય ભારતના નાગરિક હોવા છતાં અંગ્રેજોના રાજમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે અમારા મહેમાન આવે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ જાણે પાકિસ્તાની બોર્ડર પાર કરતા હોય તેવું વર્તન કરવામાં આવે છે નેતાઓ ફક્ત વોટ માંગવા માટે આવે છે ત્યારે ખોટા વાયદાઓ કરી જતા રહેશે ના તો અમારી પાસે મોબાઈલ નેટવર્કની સુવિધા ના તો પાણીના બોરની સુવિધા ના તો જ્યોતિ લાઇટની સુવિધા ના તો રોડ રસ્તાની સુવિધા અમે હજી પણ 19મી સદીમાં જીવી રહ્યા છે વિશ્વલ ચૌહાણ સ્પીડ ન્યૂઝ 17 ગીરગઢડા આપનો પરિચય મારું ગામ ગોડાવડી છે મારું નામ દાનાભાઈ દેવાભાઈ રાતડિયા તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ હું ગોડાવડી ગામનો રહેવાસી છું એનો માલધારી છું તો તમારો આ જ્યોતિ ગ્રામનો પ્રશ્ન શું છે અત્યાર સુધી જ્યોતિ સેન્ટલમેન્ટના ઘણા ગામ છે ટિમ્બરવામાં જ્યોતિ હમણાં જ હજી આપી પછી જસાદાર છે એમાં પણ જ્યોતિ આપી દીધી ઘણા અમારું ગામ એક જ્યોતિથી વંચિત છે સુધી અમારા ગામમાં જ્યોતિ એ લોકોએ આપી નથી હવે હું કાલ કેટલી માહિતી માંગી કેટલો જવાબ માંગ્યો પણ જંગલ ખાતું અમારા ગામમાં જ્યોતિ આવવા દેતું નથી જેના લીધે અમને બહુ તકલીફ પડે છે આ પાવર તો વાડીનો છે 8 કલાક રહે 8 કલાક પછી અમારે શું કરવાનું અહીંયા 900 માણાની વસ્તી છે 900 માણાની વસ્તી છે છોકરા હાથે આ જંગલની અંદર મસર હાથે ખવડે રાતે કેમ રહેવું અને અહીંયા હાવસ કવરાવે દીપડા કવરાવે તો કઈ રીતે લાઇટ વગેરેનું કઈ રીતે હાલે અત્યારે કોઈને હાલે છે લાઇટ વગેરેનું પછી આપણે વાડી વિસ્તારમાં કનેક્શનનું શું છે વાડી વિસ્તારમાં કનેક્શન થોડાક 5-6 ખેડૂને આપ્યા છે બીજાને એ લોકો દેતા નથી હવે એમાં બીજાનો પ્રોબ્લેમ શું છે એ અમને સમજાતું કે એ લોકો કેમ નથી દેતા એમ અડધાને આપીને અડધાને નહીં એનું કારણ સર્વે નંબર 5માં લાઇટ 6માં કેમ નહીં છે તો એક જ જગ્યાએ નિયમે હરખા છે બરોબર બે વાડી જંગલમાં છે તો એકને દીધી ને એકને નહીં એ એક મોટો પ્રશ્ન છે બાળકો માટે કઈ ભણવાની સુવિધા નહીં નહીં બાળકો માટે નિશાળ છે અને સાહેબો અહીંયા આવે છે આંગણવાડીની સુવિધા નથી પછી મધ્યાહ્ન ભોજનનો કોઈ રૂમ નથી એ કોદિયાથી આવીને આપે છે અને આંગણવાડી તો કઈ છે નહીં હસોડી બનાવી જ નથી પછી ઘોડાવડીથી જસાદા જવા માટેનો રસ્તો તમારે ખુલ્લો કરવામાં આવ્યો તો લેખિતમાં આપવામાં આવ્યું હતું તો અત્યારે ચાલુ છે કે બસ અત્યારે એ લોકો કોકને આવવા દે નકર નથી આવવા દેતા ઘણા ખરા લગભગ તો પબ્લિકને ના જ પાડી દે કે નહીં ભાઈ ગોડાવડી અમે અહીંના સ્થાનિક છીએ કોઈ ગયા હોય સાહેબ અમારે ઘરે જવું છે કંઈક તકલીફ છે આજે અમારે વહેલા અહીંથી અમારે આમ જાય તો 20-25 કિલોમીટર થાય ત્યાંથી આવી તો 9 કિલોમીટર થાય તો એ લોકો હાલવા નથી દેતા બરોબર નકર એને અમને લેખિતમાં આપ્યું હતું અમે 2018માં અમરેડ ઉપાસ ઉપર બેઠા હતા ત્યારે અહીંયા સબ ડીઓફો ડીઓફો સાહેબ રેન્જર સાહેબ ફોરેસ્ટર બધાએ અહીંયા સહી સિક્કા કરીને અમને કાગળી આપીને કમ્પ્લેટ કીધું કે હા ભાઈ તમે આ બધી વસ્તુની છૂટી અમારે નિરાકરણ કર્યું હતું ગામને મળીને બધાએ પણ તો એ લોકો અત્યારે બંધ કરી દીધું પાણી માટેનો બોર અમે જંગલ ખાતાને બહુ રિક્વેસ્ટ કરી ત્યારે વર્ષથી અમારા ગામમાં પાણી ખૂટી જાય છે ઉનાળામાં આખરમાં પાણી ખૂટે પછી અમે સાહેબને કીધું તો કેટલી રિક્વેસ્ટ કરી તો એ લોકોએ કરી ન દીધું પછી અમે કીધું કે અમારા પૈસાથી અમને કરવા જો અમે ગામના થઈને ફાળો કરીને કરી તો અમે એને વગા વગા અમને કરવા દીધું કેટલા અમને હેરાન કર્યા હવે અહીં ગરીબ માણસો અહીંથી અહીંયા ધક્કો ખાવો જસાદારમાં છેક જવું પડે કે સાહેબ આનું તોય અમને લબડાવી લબડાવીને છેલ્લે છેલ્લે આખરમાં આવું બોર કરવા દીધો બાકી બોરની અમારે છૂટી છે કે ગામમાં કોઈને પાણીનું બોર કરવું હોય એ અહીંયા લેખિતમાં અમને છૂટી આપેલી છે તો અત્યારે નથી કરવા દેતા પછી આ તમારે ખેડૂત પોથીનું શું છે ખેડૂત પોથીનું અમે જ્યારે 2018માં આમરણ ઉપર ઉપાસ ઉપર બેઠા હતા ને ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ માલધારી અને સેન્ટલમેન્ટના ખેડૂત એ લોકોને કાયદેસર વારસાએ પાડી દેવાની પોથી બોથ કમ્પ્લેટ આપી દેવાનું અને માલધારીને મોહવાડી પાસ આપી દેવાનું માલધારીને મોહવાડી પાસ આપી દીધા એ લોકોએ પણ ખેડૂતની પોથી ચતુર્દિશે આપી દીધી બધું આપી દીધું
તો હજી પોથી આપી નથી લોકો. હવે તમારે સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે બસ આ અમારા પ્રશ્નો એક હલ કરીને અમે કઈક અહીંયા માણામાં છીએ, 18મી સદીમાં છીએ, 21મી સદીમાં બધાની હારે રાખે તો કઈ વાંધો નથી અમને. નકર તો આમાં કેમ